बात करिए वडोदरानी तो वडोदरामां ट्राफिक पोलीसनी मेगा ड्राइव रिक्षा चालके एएसआईने ढसडवानो प्रयास कर्यो। रिक्षा चालकने रोकवानो एएसआईए प्रयास कर्यो हतो। सयाजीगंज ट्राफिक पोलीसनी कचेरी सामे ज आ घटना बनी। पोलीसे फिल्मी ढबे जीवना जोखमे रिक्षा चालकने पकड्यो। पोलीसे रिक्षा डिटेन करीने वधु कार्यवाही हाथ धरी छे। ई मेमो न भरनारा वाहन चालको सामे पोलीस कार्यवाही करी रही छे। नदी बगाड़े साहब मर वखरानी रिक्शा से साहब नदी नदी भाग्य साहब हमने पूछी सो साहब नदी भाग्य हम भागता था भागता नहीं साहब मारे दवाखाने जानो अरे हमने जीव दे दियो तो शू करत मैं साहब मैं आओ नदी भाग साहब दवाखाने जाओ साहब है आवी दे रिक्शा चलाओ छो अरे देवी ने रिक्शा दे यार तो जीव बतावियो तू केम केम आओ करियो देवी के हमने जीव दे दियो तो ए भाई पैसे से उतर ना को रिक्शा अंदर हम जीव दे दियो तो नदी साहब बाकी ना सको ना नदी भाई नाम सु छे बागन मने तकलीफ दे तारो नाम सु छे तकलीफ दे यार ले बाइक कितना ये चलन भरना बाकी छे 3600 रुपए के साहब 3600 कितना समय दी बाकी ये तो खबर नहीं मले तो अबे सु आ लोग पकड़े थे ट्रैफिक पुलिस हां तो अबे सु करसो पैसा भरी सु अच्छा ने अभी इन्होंने बोला मेरे को इससे पहले मुझे नहीं मालूम था कितना बाकी है पता नहीं 600 रुपए बोल रहे हैं तो मैंने कहा ठीक है भर देंगे लेकिन अभी फिलहाल मैंने कहा मेरे को तो मालूम नहीं था अब कब का है कैसा है मैं कहा मैं भरने को तैयार हूँ लेकिन मेरे को आप दोगे टाइम तो मैं लेके आऊँगा ना अब ये जाने नहीं देते रिक्शा रोकवानी कोशिश करी भक्तो तो એટલે તમારો જીવ જતો રહેશે કે રોકાયો ખરો તમે એને રોકવાની કોશિશ ના નહીં રોકાયો નહીં એટલે એને પાછળ આ બેદરકારી માનો છો સર બેદરકારી કીધો સર આવા લોકો સામે કાર્યવાહી થશે કાર્યવાહી થશે છેલ્લા ઘણા સમયથી ઈ મેમો નહીં ભરનારા વાહન ચાલકો સામે વડોદરા ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે। વડોદરા ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો શહેરના તમામ રસ્તાઓ પર ઊભા રહીને જે વાહન ચાલકોએ ટ્રાફિકના ઈ મેમો નથી ભર્યા તેમના ઈ મેમો ભરાવી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતના ટ્રાફિક પોલીસના જે જવાનો છે તેઓ વાહન ચાલકોને રોકીને તેમના નંબર પ્લેટના આધારે જે મોબાઈલ એપ્લિકેશન છે તેનાથી તેમનું કેટલું ઈ મેમો જે ચલન ભરવાના બાકી છે તેની માહિતી મેળવે છે અને તેના આધારે તાત્કાલિક જ જે છે તે ઈ મેમો ભરાવી રહી છે। આપ જોઈ શકો છો કે લાયસન્સ અત્યારે તપાસવામાં આવી રહ્યા છે, નંબર પ્લેટ તૂટેલી હોય તો નંબર પ્લેટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકો ઈ મેમો નથી ભરી રહ્યા તેમને ઈ મેમો ભરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે અથવા તો ઈ મેમો તેમની પાસેથી ભરાવવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બોડી વોર્ન કેમેરા લગાવીને આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। બોડી વોર્ન કેમેરા એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કે કોઈ વાહન ચાલક જો માથાકૂટ કરે તો તે કેમેરામાં કેપ્ચર થઈ જાય અને તેની સાથે આખી જે કાર્યવાહી છે તે અત્યારે ટ્રાફિક પોલીસની જે ટીમ છે તે કરી રહી છે। વડોદરા શહેરના અલગ અલગ જે વિસ્તારો છે, અલગ અલગ ટ્રાફિક જંકશનો છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। એએસઆઈ કક્ષાના જે અધિકારી છે તેમની જે હાજરીમાં કાર્યવાહી આખી કરવામાં આવી રહી છે। નરેશ સાહેબ શું કહેશો, શું કાર્યવાહી ચાલી રહી છે? બસ ઈ ચલનની કામગીરી ચાલુ છે, મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ પેન્ડિંગ ઈ ચલન દંડ ભરાવી રહ્યા છે। એટલે શું એટલે શું ખાસ જે વાહન ચાલકોને પકડીને પછી એમને શું પૂછવામાં આવે છે? બસ એમના મોબાઈલમાં ચેક કરીને ઈ ચલન પેન્ડિંગ હોય તો ભરાવીએ છીએ દંડ। અહીંયા સ્થળ પર જ ભરાવ છે કે પછી એમને અહીંયા અમારે ત્યાં છે જ અહીંયા ઓફિસમાં? અને કોઈ ન ભરે તો ભરી જ દે છે બધા, લગભગ ભરી દે છે એમને સમજાવીને। કેટલા દિવસ ડ્રાઈવ ચાલશે સાહેબ? આ 9 તારીખ સુધી ચાલવાનું, 9-12 તો 9 ડિસેમ્બર સુધી પોલીસની ડ્રાઈવ ચાલવાની છે। જે અધિકારી છે ટ્રાફિકના તેમની સાથે વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે વાહન ચાલકોને રોકીને તેમના નંબરના આધારે તેમને જો ચલન ન ભર્યું હોય, દંડ ન ભર્યો હોય, ઈ મેમો ન ભર્યા હોય તો તે જોવામાં આવે છે અને તેમને દંડ ભરવા માટે કહેવામાં આવે છે અને જો દંડ ન ભરે તો તેવા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા જે વાહન ચાલકો છે તેમના પર ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે અને જે લોકો ઉલ્લંઘન કર્યા બાદ પણ દંડ નથી ભરી રહ્યા તેવા લોકો સામે હવે ટ્રાફિક પોલીસે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।